more no news and trending updates, subscribe to Kanal Gujarat, press the bell icon to never miss an exclusive from us. કામરેજની વ્રજ વાટિકામાં રહેતી 19 વર્ષીય ડિમ્પલ નરેશભાઈ કલેશ નામની વિદ્યાર્થીની પીપલોદમાં આવેલી ભારતી મૈયા ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપી કોલેજમાં ત્રીજા વર્ષના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીનીએ રાત્રિના સમયે રહસ્યમય સંજોગોમાં પોતાના રૂમમાં જ ગળે ફાંસો ખાઈ લીધો હતો દીકરીના મોતથી પરિવાર પણ હતપ્રથ થઈ ગયું હતું જોકે હજુ સુધી તેના આઘાતનું કારણ જાણકાયું નથી હાલ સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે તેઓની દીકરીએ તેઓને છેલ્લી વખત ફોન કરી હાલચાલ પૂછ્યા હતા અને તેઓની દીકરી ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી તેણે આપઘાત કેમ કર્યો તે જાણી શકાયો નથી દીકરીના આપઘાતના કારણે પિતા સહિત પરિવાર પણ આઘાતમાં સરી પડ્યા હતા મારું નામ નરેશભાઈ રૂપસિંગભાઈ કલેજ છે આ છોકરીનું નામ ડિમ્પલ ડિમ્પલ છે ભારતી મૈયા કોલેજમાં ભણતી હતી ઓપ્ટોમેટ્રીનો કોર્ષ કરતી હતી ત્રીજા સેમ પાંચમા સેમમાં ભણતી હતી હવે આના કારણેથી આપઘાત કર્યો એ કંઈ જાણવા નથી મળ્યું પણ અહીંથી મને સાડા પાંચથી પોણા છના ગાળામાં મને ફોન કરી મેડમે ફોન કર્યો હતો છેલ્લી વાત મને ગુરુવારે સાંજે ફોન કરેલો ખાલી ફી બાબતનું મને કીધું હતું કે ફી બાબતનું છેલ્લી પંદર તારીખ સુધી પપ્પા ભરી દેવાની છે એમ કીધું છે કે કાંઈ વાંધો નહીં ફરી દેવું ફી એવી રીતના વાત કરી હતી મેં પછી ખાવાની ને ખાધું હતું એવું સમાચાર પૂછ્યા થાય કે આ કાધું તો કેમ છે તબિયત પાણી સારું છે ને કે હા સારું છે ના આજે આવતી પંદર તારીખે હા હા એટલે આ તો કઈ વાંધો નહીં તું આવે તો પછી તારે હારે મોકલાવી દઈને કાં પછી હું આવીશ એમ ફરી દેવું તને કાંઈ કીધું નથી ને કે ના કશું નહીં કીધું કે બધી બહેનોને બધી મારે આરે છોકરીઓને બધાને સહી કરાવી એટલે અમે હું સહી કરીશ બધીને આ તો વાંધો નહીં સારું એમ